કરજણ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લારી ગલ્લા તેમજ કેબિન ધારકોના સમર્થનમાં કરજણ નગરપાલિકા સામે ધરણા કાર્યક્રમ યોજાયો. છેલ્લા બે દિવસથી વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકા દ્વારા નગરમાં દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરાઈ છે, ત્યારે લારી ગલ્લા અને કેબિન ધારકોના સમર્થનમાં કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે. શનિવારના રોજ કરજણ નગરપાલિકા સામે કરજણ શહેર તેમજ તાલુકા સમિતિ દ્વારા પ્રતિક ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. એકત્ર થયેલ કોંગી કાર્યકરોએ રામધૂન બોલાવી હતી. ત્યારબાદ મીડિયા સમક્ષ કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પિન્ટુ પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે લોકોના ધંધા રોજગાર ઉપર માઠી અસરો પડી છે. તેવા સમયે નગરપાલિકા દ્વારા નાના પાયે વેપાર સાથે સંકળાયેલ વેપારીઓની લારી ગલ્લા અને કેબિનના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, જેનો અમે સખત વિરોધ કરી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. સત્તાધીશોને આડે હાથ લીધા હતા. લારી ગલ્લા અને કેબિન ધારકોના મુદ્દે કોઈ નિરાકરણ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણા પ્રદર્શન કાર્યક્રમને કરજણ નગરપાલિકા વિપક્ષી નેતા દિગ્વિજયસિંહ રણજીતસિંહ અટોદરિયાએ સમર્થન આપ્યું હતું. આયોજિત ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં કોંગી અગ્રણીઓ ભાસ્કર ભટ્ટ, અભિષેક ઉપાધ્યાય, લતાબેન સોની, જુબેદાબેન, પ્રદીપસિંહ ચાવડા, મહેબૂબ તેમજ લારી ગલ્લા અને કેબિન ધારકો ઉપસ્થિત રહ્યા હતા.